વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ સબ્જેક્ટ બી એ ચેપ્ટર ફોર એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઓનલાઈન ખરીદી વેચાણની પ્રક્રિયા અને એમાં નાણાંની ચૂકવણી કેવી રીતે થાય છે એના વિશે જોયું તો હવે આ જે આપણે વ્યવહારો કરીએ છીએ નાણાકીય વ્યવહારો એની સલામતી અને સુરક્ષા એના વિશે આપણે આજે જોઈશું પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં પરંપરાગત નાણાકીય વ્યવહાર એટલે આપણે હાથો હાથ વસ્તુ લઈએ અને નાણાં આપીએ બરાબર કે ચેક આપીએ આ બધા ના પરંપરાગત નાણાકીય વ્યવહાર કહેવાય એની તુલનામાં જોઈએ તો ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમ રહેલા છે જેને પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે આપણે બધા પરિચિત છીએ કે અત્યારે ઘણી વખત કેટલીક વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે બરાબર સાયબર ક્રાઇમ એને ખબર જ નથી પડતી અને એના નાણાં ઉપડી જાય છે એટલે આ બધી ઓનલાઈન નાણાકીય વ્યવહાર એમાં આપણે બહુ જ સુરક્ષા રાખવાની બાબત અગત્યની છે મહત્વપૂર્ણ છે એટલે એક તો આપણા ખાતામાંથી પૈસા જતા રહે એટલે આર્થિક નુકસાન થાય અને મનોવૈજ્ઞાનિક પછી એનાથી આપણને ટેન્શન થાય એટલે મને મનોવૈજ્ઞાનિક સ્તરે પણ નુકસાન થઈ શકે છે એટલે ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ જોખમો ત્રણ પ્રકારના છે એક વ્યવહારના જોખમ બે માહિતીના જોખમ અને ત્રણ બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમ હવે પહેલું જોઈએ વ્યવહારના જોખમ ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે બરાબર એટલે જે ગ્રાહકે ઓર્ડર આપ્યો છે એ એવું કહે કે મેં ઓર્ડર આપ્યો નથી અને ઘણીવાર વેચનાર એવું જણાવે કે ગ્રાહકે ઓર્ડર આપેલ નથી આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી એટલે જે આપણે એડ્રેસ આપ્યો છે ત્યાં એ પહોંચ્યો નથી અથવા તો માલ પહોંચ્યો છે તો સારી ક્વોલિટીનો નથી એવી ફરિયાદ જોવા મળે છે આ જોખમ નિવારવા એટલે આ જોખમ ન થાય એ માટે આપણે શું પગલાં લેવા જોઈએ કે ખાતાની નોંધણી સમય એટલે આપણે જ્યારે એકાઉન્ટ રજીસ્ટર કરાવીએ કોઈ પણ ઓનલાઈન આપણે ખરીદી કરવાની હોય એમેઝોન કે ફ્લિપકાર્ટ કે એ બે ત્યારે આપણે જે એકાઉન્ટ રજીસ્ટર કરાવીએ એ સમયે યોગ્ય ઓળખ આઈડેન્ટિટી અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જોઈએ એટલે જે બહુ જ પ્રચલિત એવી વેબસાઇટ છે એના ઉપરથી જ મા વસ્તુ ખરીદી કરવી જોઈએ તો એમાં થોડું ચીટિંગ ની જે બાબત છે એ ઓછી રહેલી છે નંબર બે માહિતી સંગ્રહના જોખમ સામે સલામતી માહિતીના સંદર્ભમાં અનેક જોખમો હોય છે ખૂબ જ અગત્યની માહિતી સ્વાર્થી હેતુ કે માત્ર આનંદના હેતુથી ચોરી કે બદલી શકાય છે બરાબર આપણે જે માહિતી આપણી હોય આપણે ઓનલાઈન વ્યવહાર કરતા હોય તે આપણી જે બધી માહિતી હોય એ માહિતી કોઈ સ્વાર્થી હેતુ કે માત્ર આનંદના હેતુથી બે હેતુથી એની ચોરી કે બદલી કરી શકાય એક તો સ્વાર્થી હેતુ કે એની નિયત ખરાબ હોય કે હું આના એકાઉન્ટમાંથી કંઈક ચોરી લઉં કે આવી બધી એની એવો સ્વાર્થી હેતુ હોય કે માત્ર આનંદના હેતુથી કે કોઈને હેરાન કરવાના હેતુથી માહિતી ચોરી કે બદલી શકાય છે તમે વાયરસ કે હેકિંગ આ શબ્દોથી પરિચિત જ છો બરાબર વાયરસ એટલે એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે અને વાયરસ કમ્પ્યુટર સિસ્ટમમાં પોતાની નકલ ઊભી કરે છે અને માહિતીને નુકસાન પહોંચાડે છે વાયરસ સ્ક્રીન પર દાખલ કરે છે કમ્પ્યુટર કાર્યમાં જે કમ્પ્યુટરનું કાર્ય હોય એ અટકી જાય અને નિર્ધારિત માહિતીની ફાઇલને નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે એટલે આખી જે સિસ્ટમ હોય એને પણ નુકસાન પહોંચાડે આ વાયરસ એટલે આવા બધા જોખમો દૂર કરવા માટે એન્ટીવાયરસ નામનું સોફ્ટવેરનો ઉપયોગ થાય છે એટલે આપણે કમ્પ્યુટર કે એમાં એન્ટીવાયરસ નાખેલું હોય એટલે સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે નંબર ત્રણ બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી હવે આપણે જ્યારે ઇન્ટરનેટ દ્વારા એટલે કે ઓનલાઈન જે બધી વ્યવહારો કરીએ છીએ ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને એક ખુલ્લો મંચ છે એક વખત કોઈ માહિતી ખુલ્લી પડી જાય ઇન્ટરનેટ ઉપર મૂકાઈ જાય એટલે માહિતી જાહેર થઈ જાય એટલે ઓનલાઈન મા વ્યવહાર કરતી વખતે આપણે જે માહિતી આપીએ એ માહિતી કઈ કઈ માહિતી છે ઇમેલ એડ્રેસ ફોન નંબર બેંક એકાઉન્ટ નંબર પાસવર્ડ ઉપરાંત ધંધાની ઘણી જ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે એટલે આપણે ઓનલાઈન વ્યવહાર કરીએ ત્યારે આ બધું આપણે રજીસ્ટર કરાવેલું હોય છે બરાબર પણ આપણે શું કરવું પડે કે આ બધું ભલે આપણે રજિસ્ટર કરાવ્યું છે પણ એક પાસવર્ડ રાખેલું હોય છે એટલે આ માહિતી ખુલ્લી પડી જતી નથી અને પાસવર્ડ આપણે જાતે જ નાખેલો હોય છે એટલે આપણને જ ખબર હોય એટલે બીજું કોઈ આ માહિતી ખોલી શકતું નથી એટલે જો આ પાસવર્ડ ન હોય તો માહિતી ખુલ્લી પડી જાય એટલે એને ગુપ્ત રાખવી જરૂરી બને છે આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે સમયાંતરે થોડોક સમય જાય એટલે ઉપભોક્તાએ પોતાનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ એટલે આપણે જે પાસવર્ડ નાખ્યો હોય એને બદલતા રહેવું જોઈએ હવે અહીંયા આપણે આ લેસનમાં ઇ કોમર્સ અને આઉટસોર્સિંગ ઇ કોમર્સની ઈ કોમર્સ એટલે શું ઓનલાઈન જે વ્યવહાર છે એની પ્રક્રિયા ઓનલાઈન વ્યવહાર કરતી વખતે આપણે નાણાંની જે ચૂકવણી કરીએ એ કેવી રીતે કરીએ એ વિશેની માહિતી અને વ્યવહારોની સલામતીને સુરક્ષા આ બધું આપણે ઈ કોમર્સમાં જોયું હવે આ લેસનનો બીજો ટોપિક છે આઉટસોર્સિંગ આઉટસોર્સિંગ એટલે આઉટ એટલે બહાર સોર્સ એટલે સ્ત્રોત સાધન બરાબર એટલે આપણે બહારથી જે સાધનનો કે સ્ત્રોતનો ઉપયોગ કરીએ તેને આઉટસોર્સિંગ કહેવાય હવે આઉટસોર્સિંગ એટલે શું ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય જો હવે આઉટ એટલે બહાર આપણે કોઈ પણ કામ બહારથી કરાવીએ બરાબર એને આઉટસોર્સિંગ કહેવાય પણ કેવી રીતે એ આપણે અહીંયા એની જે અર્થ આપેલો છે વ્યાખ્યા એના ઉપરથી આપણે સમજવા પ્રયત્ન કરીએ ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય પરચુરણ કામ કે પ્રક્રિયા આ ધંધાકીય એકમનું કોઈ કાર્ય કે કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે બરાબર કોઈપણ કાર્ય હોય કે એકમનું કોઈપણ કાર્ય હોય એ પરચુરણ કામ હોય કે પ્રક્રિયા હોય એને ચોક્કસ સમયગાળા માટે એટલે એનો સમયગાળો ચોક્કસ હોય આપણે કોઈ બહારથી એજન્સી દ્વારા કામ કરાવવું છે કોઈ માણસ પાસે તો એનો સમયગાળો ફિક્સ હોય કે અઠવાડિયા માટે જરૂર છે તો અઠવાડિયા માટે એક વર્ષ માટે જરૂર છે તો એક વર્ષ એટલે સમયગાળો નક્કી હોય અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં કરાર કરેલો હોય કે છ મહિના માટે કે એક વર્ષ માટે એ કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે આઉટસોર્સિંગ એટલે શું ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહે છે હવે આવું આઉટસોર્સિંગ કેમ જરૂરી છે કેમ કોઈ ધંધાકીય એકમ કે કોઈ પણ એકમ એ ચાહે બેંક હોય કે કોઈ સોસાયટી હોય કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ આઉટસોર્સિંગ કેમ કરાવે બહારથી માણસ રાખીને કેમ કામ કરાવે તો એનું કારણ છે આવું તમારે પ્રશ્ન પૂછાય કે આઉટસોર્સિંગ કેમ જરૂરી છે તો ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપરાંત ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકીએ તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે બરાબર ધંધાકીય એકમની મુખ્ય પ્રવૃત્તિ કઈ કે કોઈ એક એવું ધંધાકીય એકમ છે કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યું છે તો એનું મુખ્ય કામ કયું તો એ જે વસ્તુનું ઉત્પાદન કાર્ય કરવાનું છે એની લગતી બધી બધા કામ છે એ મુખ્ય કાર્ય છે ધંધાકીય એકમના એટલે બીજા ગૌણ કાર્યો છે એ ગૌણ કાર્ય એ આઉટસોર્સિંગ દ્વારા કરાવે છે એટલે જો એ બધા જ કામ જાતે કરવા જાય તો મુખ્ય જે કાર્ય છે એના ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરી શકે નહીં તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે ગૌણ કાર્ય એટલે એ ધંધાકીય એકમમાં દાખલા તરીકે આપણે જોઈએ તો ધંધાકીય એકમ છે તો એની જે જગ્યા છે એકમની એમાં સાફ સફાઈનું કામ કરાવવું એ ધંધાકીય એકમનું ગૌણ કાર્ય કહેવાય જરૂરી તો છે જ સાફ સફાઈ કરાવવી પણ એ મુખ્ય કાર્ય નથી એટલે એ ગૌણ કાર્ય એ આઉટસોર્સિંગ દ્વારા પણ કરાવે છે તમે બધા જાણતા હોવ કે દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી સોસાયટીમાં જે આ સ્વીપર આવે સફાઈ કામદારો તો આપણે હવે એવું છે કે આપણે કોઈ એજન્સીને કામ સોંપી દઈએ છીએ ત્યાંથી જ એ વ સ્વીપર્સ આવે અને આપણી સોસાયટીમાં સફાઈ કામ કરી જાય એટલે આપણે ફક્ત એ એજન્સીને જે નક્કી કરેલા હોય એ પૈસા આપણે એને આપી દેવાના એટલે બીજી કોઈ જવાબદારી સોસાયટીની રહેતી નથી જો આપણે જાતે જ કોઈ સ્વીપરને રાખીને કાર્ય કરાવીએ તો એ મહિનામાં કેટલા દિવસ રજા પાડે એને બોલવું પડે એની સાથે ઝઘડવું પડે આ બધું કામ સોસાયટીની જવાબદારીમાં આવી જાય એટલે એના કરતાં તો પગાર તો એ જે વ્યક્તિને આપણે રાખીએ છીએ એને પણ આપવાનો છે એના કરતાં જો આવી રીતે આઉટસોર્સિંગ દ્વારા એજન્સીને આપી દઈએ તો ફક્ત આપણે એને પૈસા આપીને છૂટા આપણી બીજી કોઈ જવાબદારી રહેતી નથી એટલે હવે ઘણી બધી કંપનીઓ આવી રીતે આઉટસોર્સિંગ અમુક એજન્સીઓને સોંપી દે છે અને આઉટસોર્સિંગ દ્વારા પોતાનું કામ કરાવે છે એટલે અહીંયા પણ જે ગૌણ કાર્ય હોય એનું આઉટસોર્સિંગ કરાવે આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે એવું જરૂરી નથી કે ગૌણ કાર્યનું જ આઉટસોર્સિંગ થાય પણ કેટલીક વાર બૌદ્ધિક કાર્યો અગત્યના હોય મહત્ત્વના હોય છતાં પણ એનું આઉટસોર્સિંગ કરાવે છે આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપની બહાર પણ કરાવી શકે છે એટલે કંપનીમાં આવીને પણ ફોર એક્ઝામ્પલ કે આપણે આ સ્વીપર રાખીએ જો કોઈ ધંધાકીય એકમમાં સ્વીપર રાખ્યા હોય આપણે કોઈ એજન્સી દ્વારા તો એ આપણી કંપનીમાં આવીને કામ કરી જાય અથવા આપણે કોઈ ડેટાનું આખું લિસ્ટ બનાવવું છે ડેટા એન્ટ્રી કરાવી છે તો આપણે કોઈ એજન્સીને કામ આપી દઈએ છીએ તો એ બહાર પણ કરાવી શકાય કંપનીની બહાર પણ કરાવી શકાય એટલે કંપનીની અંદર પણ કરાવી શકાય બહાર પણ કરાવી શકાય એટલે તમે અહીંયા સૌથી પહેલાં આઉટસોર્સિંગ એટલે શું પછી આઉટસોર્સિંગ કેમ જરૂરી છે બરાબર અને એ કંપનીમાં કે કંપનીની બહાર પણ કરાવી શકાય છે હવે ધંધાકીય પ્રક્રિયા સ્ત્રોત એટલે કે આજે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ ધંધાકીય પ્રક્રિયાના સ્ત્રોત બીપીઓની સંકલ્પના બીપીઓ એટલે બીપીઓનું ફૂલ ફોર્મ શું થાય બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ બીપીઓ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી બીપીઓ એટલે શું કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા માટે એક કાર્યો કરાવવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી એટલે બાહ્ય કંપની કે જૂથ એટલે કે આવી એજન્સી ચાલે કે એ કરાર આધારિત આપણે એની પાસેથી સેવા કરાવીએ છીએ એને બીપીઓ કહેવાય એટલે કંપનીના જે વિશિષ્ટ કાર્યો હોય કે પ્રક્રિયા હોય એ પાર પાડવા આપણે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવવી તેને બીપીઓ કહેવાય દાખલા તરીકે જો તમે આ ઉદાહરણ સમજશો એટલે તમને ખ્યાલ આવશે દાખલા તરીકે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય આ બે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગના ઉદાહરણ છે આપણે આ કોલ સેન્ટર્સ એટલે આ જુદા જુદા કસ્ટમર કેરમાં અને બધે ફોન કરીએ છીએ બરાબર કે ડેટા એન્ટ્રીનું કામ આ બીપીઓનું ઉદાહરણ છે જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે હવે આ ખર્ચ પર કાપ મૂકો એટલે શું આપણે આઉટસોર્સિંગ ઘણીવાર કેમ કરીએ છીએ કે આપણે ખર્ચ પર કાપ મૂકો હવે દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને કોઈ કામ માટે આપણે કંપનીમાં લાવીએ છીએ તો એ વ્યક્તિને આપણે ફૂલ ટાઈમ જોબ માટે રાખવી પડે બરાબર અને દાખલા તરીકે આ ડેટા એન્ટ્રીનું કામ છે તો આપણે કંપનીમાં કરાવીએ છીએ અને એના માટે કોઈ વ્યક્તિ કર્મચારીને કામ પર રાખીએ છીએ તો આપણે એને પગાર આપીએ છીએ તો પગાર એ જે પણ કામ હોય એ આધારિત આપણે એનો પગાર નક્કી કરીએ છીએ પણ જો એ ડેટા એન્ટ્રી આપણે બહાર કરવા મોકલીએ તો આપણને એના કરતાં ઓછા પૈસામાં એ કામ પૂરું થાય છે એટલે અહીંયા કંપનીને જે ખર્ચ થાય છે જે કર્મચારીને પગાર આપવો પડે છે એના કરતાં ઓછા ખર્ચમાં એ બહાર આ કામ કરવાનું આપે છે ડેટા એન્ટ્રીનું તો એ કરે છે બરાબર એટલે ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે મુખ્ય હેતુ આઉટસોર્સિંગ કરાવવાનો મુખ્ય હેતુ શું હોય છે ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે માનવ સંસાધન એટલે આપણે કર્મચારી બરાબર આ કર્મચારી જે છે એ ઓછા ઓછા દરે ઉપલબ્ધ થાય છે તેથી જ ભારત ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે એટલે આપણે ભારતમાં પણ વસ્તી વધારે છે અને ચીનમાં પણ વધારે વસ્તી છે એટલે તમે જુઓ કે અમેરિકા ઘણા બધા એના કામ અહીંયા ભારતમાં મોકલે છે એટલે અહીંયા એ એજન્સીએ કાર્ય પૂરું કરીને પાછું એને મોકલે એટલે આનાથી એને શું બેનિફિટ થાય કે એક તો ત્યાં એને અહીંયા જેટલી વ્યક્તિ અહીં માનવ સંસાધન વધારે છે એટલે વ્યક્તિઓ એને કામ કરવા મળી જાય છે જ્યારે અમેરિકામાં એને એ કામના વધારે પૈસા ચૂકવવા પડે છે કારણ કે માનવ સંસાધન વધારે નથી એટલે આ કાર્ય એને ત્યાં કરાવવું બહુ ખર્ચાળ થઈ જાય છે એટલે ભારત અને ચીન આ બંનેમાં વસ્તી વધારે છે એટલે એમને ઓછા ખર્ચે પોતાનું જે કાર્ય છે થઈ જાય છે એટલે આ ચીન અને ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને બીપીઓ માટે પ્રથમ પસંદગી મળે છે હવે બીપીઓની જરૂરિયાત કેમ બીપીઓની જરૂરિયાત હોય બીપીઓ કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે આ જે આઉટસોર્સિંગ હોય એ કંપનીના જે કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓ હોય એમને રોજબરોજની જે ગૌણ કાર્યની જવાબદારી હોય એમાંથી મુક્ત કરે છે હવે આપણે કોઈ કોઈ કાર્ય એવું છે કે કોઈ એજન્સીને સોંપી દીધું તો હવે આપણે આપણે આપણા કામથી જ મતલબ એ થયું ક્યારે કરશે એવું નહીં આપણે તો જ્યારે નક્કી કર્યું હોય કે મારે એક મહિનામાં કામ પૂરું થયેલું જોઈએ તો આપણે એના માટે પછી બીજી કંઈ જવાબદારી હોતી નથી એટલે આ કોર્પોરેટ કક્ષાના જે કર્મચારીઓ છે એમને આ બધા ગૌણ કાર્યોમાંથી એ બધી કાર્યોની જવાબદારી છે એમાંથી મુક્ત કરે છે આ બીપીઓ છે તે એમને મુક્ત કરે છે આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે છે હવે ઉત્ કોઈપણ ધંધાકીય એકમ હોય તો એમાં ઉત્પાદન કરતું જે વસ્તુ છે એની ઉત્પાદક પ્રવૃત્તિઓમાં એ વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે એટલે એ જે ગૌણ કાર્ય છે એ બીપીઓ આઉટસોર્સિંગને સોંપી દે છે હવે પહેલું છે બીપીઓની જરૂરિયાતમાં પહેલું કે ખર્ચમાં કાપ ધંધાદારી એકમો બિલિંગ ખરીદી ડેટા એન્ટ્રી માર્કેટિંગ સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ ઘટાડી શકે છે હવે કેવી રીતે ખર્ચમાં ધંધાકીય એકમ હોય એટલે એમાં બિલિંગનું કામ હોય કે ખરીદીનું હોય કે ડેટા એન્ટ્રીનું કામ હોય માર્કેટિંગ સર્વેક્ષણ કરવાનું હોય આ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું જે બધું આઉટસોર્સિંગ કરાવે છે એટલે એ ખર્ચ ઘટાડી શકે છે કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપણે આગળ જ જોયું કે આવી રીતે આઉટસોર્સિંગ કરાવીને જે કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓ છે એ ધંધાકીય એકમના જે મહત્વના કાર્યો છે એના ઉપર ધ્યાન આપી શકે છે એટલે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે કાર્યકુશળતાનો લાભ ધંધાધારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેને પ્રશિક્ષિત પ્રશિક્ષિત એટલે ટ્રેનિંગ આપવી કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તા સભર કાર્ય કરાવી શકે છે હવે આપણે કોઈ એજન્સી દ્વારા કામ કરાવતા હોઈએ એટલે એ એજન્સીમાં એ કાર્ય કરવા માટે લાયકાત ધરાવતી વ્યક્તિ હોય એટલે વધારે સારી ગુણવત્તાવાળું કાર્ય આપણે આઉટસોર્સિંગથી કરાવી શકીએ છીએ પહેલાં તો શું થાય કે કોઈ કંપનીમાં એ કર્મચારીની જરૂર છે તો એ કર્મચારીની ભરતી કરીએ પછી પાછું એ કાર્ય જે એની પાસે કરાવવાનું છે એની ટ્રેનિંગ આપવી પડે બરાબર અને એ શીખતા શીખતા એને પણ છ મહિના જેવું થઈ જાય ત્યાં સુધી તો એ થોડી ભૂલ કરે ને આમ કરે ને બરાબર એના કરતાં તો આઉટસોર્સિંગ દ્વારા આપણે એ કાર્ય કરાવીએ તો વધારે સારી ક્વોલિટીનું એ કાર્ય થાય છે એટલે કાર્ય કુશળતાનો લાભ મળે છે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા એટલે આપણે જોઈએ છે કે અત્યારે ગ્રાહકની જે બધી માંગ હોય એ સમયે સમયે સતત બદલાતી જાય છે એટલે આ બદલાતી જતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે આ બીપીઓ જે કંપનીઓ છે એ ગ્રાહકોની જે માંગ છે એને પહોંચી વળવા માટે પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે નફામાં વૃદ્ધિ વેપારી એકમોના કેન્દ્રસ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્ત્વના ઘટક ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે આ આઉટસોર્સિંગનું મુખ્ય કારણ આ જ છે કે જે બધા ગૌણ કાર્યો હોય એની જવાબદારીમાંથી કર્મચારી મુક્ત થઈ જાય અને કંપનીના જે મહત્ત્વના કામ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેવા કે વેચાણમાં વૃદ્ધિ નવા ઉત્પાદનો વિકસાવવા વ્યાપારનો વિસ્તાર વધારવો તેમજ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી આ બધા આની ઉપર એ વધારે ધ્યાન આપી શકે છે પરિણામે ધંધાધારી એકમોના નફામાં વૃદ્ધિ થાય છે એટલે જો બધા કામ કરવા માટે કંપની જાય તો મહત્ત્વના કામ રહી જાય ગૌણ કાર્યમાં પણ એ ધ્યાન આપવા જાય તો મહત્ત્વના કાર્યો રહી જાય એટલે શું થાય કે આ જે મહત્ત્વના કાર્યો છે કે વેચાણમાં વૃદ્ધિ થાય નવા ઉત્પાદનો વિકસાવવા વ્યાપારનો વિસ્તાર વધારવો ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી આ બધા કાર્યોમાં એ મહત્ત્વના કાર્યો છે જો એનામાં ધ્યાન કેન્દ્રિત કરે તો શું થાય કે ધંધાધારી એકમોના નફામાં વૃદ્ધિ થાય એટલે આ આઉટસોર્સિંગ દ્વારા શું થાય નફામાં વૃદ્ધિ થાય એટલે બીપીઓની જરૂરિયાત કેમ છે ખર્ચમાં કાપ મુકાય કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપી શકે કાર્યકુશળતાનો લાભ મળે પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા નફામાં વૃદ્ધિ આ બીપીઓની જરૂરિયાત છે કોઈ પણ ધંધાકીય એકમને બીપીઓની જરૂરિયાત કેમ છે તો આટલા માટે છે બીપીઓનું કાર્યક્ષેત્ર એક બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે બિલિંગ ખરીદી ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ એટલે રિસેપ્શનિસ્ટ રિસેપ્શનિસ્ટને જેમ આગળ બેસીને કોઈ પણ એકમ હોય બેંક હોય કે એકમ હોય ત્યાં આ રિસેપ્શનિસ્ટનું સ્થાન ક્યાં હોય સૌથી આગળ ફ્રન્ટ એટલે આગળ ઓફિસમાં જે આગળ બેસાડાય તેને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ કહેવાય એટલે રિસેપ્શનિસ્ટ એટલે માર્કેટિંગ કે ટેકનિકલ સહાય જેવી ગ્રાહક સંબંધી સેવાઓનો સમાવેશ થાય છે એટલે રિસેપ્શનિસ્ટનું કાર્ય શું હોય કે ગ્રાહકોને કંઈક સેવાની જરૂર પડી કે માર્કેટિંગની હોય કે ટેકનિકલ હોય તો એ માટે એ એને ગ્રાહકને સેવાઓ પૂરી પાડે છે એટલે બીપીઓનું કાર્યક્ષેત્ર બે પ્રકારનું છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ અને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ હવે આ બીપીઓ ધંધાકીય પ્રક્રિયા બહિર સ્ત્રોત એ બીપીઓ અને હવે જ્ઞાન પ્રક્રિયા બહિર સ્ત્રોત એ કેપીઓ કેપીઓ વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું